હેલો એન્ડ વેલકમ ટુ ફૂડ મંત્ર બાય સુરભી વસા. આજે આપણે એક મસ્ત મજાની વાનગી બનાવી લઈએ. શિયાળામાં શાક ખાવાની બહુ જ મજા આવતી હોય છે અને આજે આપણે એક મિક્સ શાક બનાવીશું. આ શાક મારા ઘરમાં અઠવાડિયામાં એક વખત બનતો હોય છે અને એકદમ સરસ અને ટેસ્ટી બને છે આ શાક. તો સૌથી પહેલાં એના માટે તેલ લઈશું. આવું કચ્છી મીની ઊંધિયું પણ એને કહી શકાય. અત્યારે આપણે 2-3 ચમચી જેટલું તેલ લઈશું. કચ્છી ઊંધિયું જ્યારે પણ બનાવતો હોય ત્યારે અંદર કોબી, ફ્લાવર, વટાણા, ટમેટા, એની સાથે રીંગણ અને પાપડી આ બધી વસ્તુ હોય અને મુઠિયા હોય છે. એક ચમચી રાઈ ઉમેરી લઈશું. જ્યારે અત્યારે આપણે આ જે મિક્સ શાક બનાવી રહ્યા છીએ એમાં કોબી, ફ્લાવર, વટાણા, ટમેટાનો ઉપયોગ કરીશું અને તો પણ આ શાકનો સ્વાદ બહુ જ સરસ બનશે. ગુજરાતી એવું કે કચ્છી ફ્લેવરવાળું એક મસ્ત મજાનું શાક આપણે આજે તૈયાર કરવાનું છે. રાઈ ફૂટે એટલે એની અંદર 1/2 ચમચી જીરું ઉમેરી લઈશું. નોર્મલ જ બધા મસાલા ઉમેરવાના છે. 1/2 ટીસ્પૂન હિંગ લઈશું. 1 ટીસ્પૂન હળદર ઉમેરી લઈશું. વટાણા બાફવાની જરૂર નથી, વટાણા આપણે ડાયરેક્ટ જ ઉમેરીશું. અત્યારે વટાણા બહુ જ સરસ આવતા હોય છે પણ વટાણા જ્યારે તમે તેલમાં ઉમેરો ને એટલે તરત ચડી જતા હોય છે, પણ એની સાથે થોડું પાણી લઈ લેવાનું છે તો વટાણા ફૂટશે નહીં. હવે આવી રીતે મિક્સ કરી લઈશું. જો નહીતર તમે જેવા તેલમાં વટાણા ઉમેરો ને એવા તરત જ ફૂટવા લાગે છે. મિક્સ કરી લીધા છે. હવે એની અંદર ફ્લાવર ઉમેરી લઈશું. અત્યારે મેં લગભગ 250 ગ્રામ જેટલું ફ્લાવર લીધેલું છે. ફ્લાવર વટાણાનું શાક પણ બહુ જ સરસ લાગે છે. કોબી વટાણાનું શાક પણ બહુ જ સરસ લાગે છે. કોબી, ફ્લાવર, વટાણા આ 3નું કોમ્બિનેશન પણ બહુ જ સરસ લાગે છે. થોડું પાણી ઉમેરીશું. સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. હવે એની અંદર કોબી ઉમેરી લઈશું. ફ્લાવરને ચડતા વાર લાગે, કોબીને ચડતા વાર નહીં લાગે, આમ છતાં પણ બંને સાથે જ ઉમેરવાના છે તો જે શાકનું મિશ્રણ બહુ જ સરસ તૈયાર થશે. તો અત્યારે લગભગ મેં 250 ગ્રામ જેટલી કોબી લીધેલી છે એટલે કોબી અને ફ્લાવર એ બંનેનું પ્રમાણ મેં લગભગ સેમ રાખ્યું છે. આ શાકની ખાસ વાત એનો મસાલો છે. તમે જ્યારે મસાલો કરો ને ત્યારે એની અંદર કઈ રીતે મસાલો કરો છો એ ખૂબ જ અગત્યનું છે. એના કારણે એ શાકનો સ્વાદ બહુ જ અલગ આવે છે અને શાક પણ બહુ જ સરસ લાગે છે. મીઠું ઉમેરી લઈશું. 1.5 ટીસ્પૂન આપણે મીઠું ઉમેરીશું અને હવે આ મિશ્રણને 1-2 મિનિટ માટે હલાવીશું જેથી કરીને કોબીનું પાણી છૂટું પડે અને શાક છે એ સરસ કૂક થવાનું ચાલુ થાય. અત્યારે શિયાળામાં બધા શાક બહુ જ સરસ આવતા હોય છે એટલે સાંજના પણ આપણે એવું થાય કે શાકની જ કોઈ વાનગી બનાવીએ અને બપોરના તો આપણે રૂટીનમાં કોબી, ફ્લાવર, ફણસી એવા બધા શાક છે, દાણાનું શાક, દાણા મુઠિયાનું શાક એવા બધા શાક બનાવતા હોય. પણ સાંજના જ્યારે શાક બનાવવાની વાત આવે ત્યારે આપણે એવું થાય કે કંઈક અલગ હશે તો સરસ લાગશે, કારણ કે પરાઠા સાથે ખાવાનું હોય, ભાખરી સાથે ખાતા હોઈએ. તો આ શાક છે એ સાંજના મેન્યુમાં એકદમ ફિટ થાય એવું છે. બપોરના તો સરસ લાગશે જ પણ સાંજના મેન્યુમાં પણ તમને આ શાક બનાવવું ગમશે. આ રીતે સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. હવે આની સાથે થોડા પ્રમાણમાં કોથમીર છે ને એની દાંડી ઉમેરવાની છે. આના કારણે આ શાકનો સ્વાદ બહુ જ સરસ આવે છે અને આવું મારા દાદી કરતા, એ આ શાક બનાવતા અને આવી રીતે કોથમીરની દાંડી વઘાર કરીને ત્યારે જ ઉમેરી લે અને પછી બધા શાકને ચડવા દે જેથી કરીને એ કોથમીરની દાંડીની સુગંધ છે ને એ આખા શાકમાં ફેલાઈ જાય અને એના કારણે શાકનો સ્વાદ એકદમ અલગ આવે છે. હવે થોડું પાણી આપણે ઉમેરી લઈશું, 1/2 કપ જેટલું પાણી ઉમેરી લઈશું અને આ શાકને આપણે ઢાંકી અને ચડવા દઈશું.
લગભગ 5-7 મિનિટ સુધી આપણે એને કૂક થવા દઈશું, જેથી કરીને ફ્લાવર અને વટાણા અને કોબી બધા સરસ રીતે કૂક થઈ જાય. ચેક કરી લઈએ. જો શાક થોડું ચડી ગયું છે, કોબી ફ્લાવર વટાણા બધું જ સરસ રીતે ચડી ગયું છે, વટાણા પણ સરસ ચડી ગયા છે. હવે એની અંદર મસાલો કરી લઈશું આપણે. ત્રણ ટીસ્પૂન લાલ મરચું પાવડર એડ કરીશું, 5 ટીસ્પૂન હિંગ લઈશું, કાચી હિંગનો સ્વાદ આમાં બહુ જ સરસ લાગે છે, 1/2 ટીસ્પૂન હળદર પણ ઉમેરીશું, 3-4 ટીસ્પૂન ધાણાજીરું ઉમેરી લઈશું. શાકમાં હંમેશા ધાણાજીરુંનું પ્રમાણ તમે જો થોડું વધારે રાખો ને તો શાક સરસ બને છે, એનો સ્વાદ